પીડીયુ સિવિલ હોસ્પિટલ જે પ્રાઇવેટમાં જે ડાયાલિસિસનું જે હડતાલ થયું છે સ્ટાફનું, આ માટે પીડીયુ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે. અત્યારે આજની પરિસ્થિતિમાં અને રૂટીનલી આપના પાસે 23 બેડ હોય અને 23 બેડ જે છે આમાં 18 બેડ નોર્મલ બેડ હોય અને આમાં 3 બેડ આપનું હેપેટાઇટિસ માટે રાખીએ છીએ, 2 બેડ એચઆઈવી માટે છે અને આ 3 શિફ્ટમાં ચાલતી હોય એટલે 23 બેડ આપનું 3 શિફ્ટમાં ચાલે છે રૂટીનલી. એટલે અમુમન આપના 60 થી 70 જેવી પેશન્ટનું દરરોજ ડાયાલિસિસ કરીએ છીએ. આ સાથે સાથે આપના ઇમરજન્સીમાં, કોઈ ઇમરજન્સીમાં આવે અને ઇમરજન્સીમાં ડાયાલિસિસ થતી હોય આ માટે અલગથી વ્યવસ્થા રાખેલી છે. આ આપના રૂટીન વ્યવસ્થા છે એટલે રૂટીન વ્યવસ્થામાં ઓલમોસ્ટ આપના 90 થી 100 જણાને 24 કલાકમાં ડાયાલિસિસ કરીએ છીએ. જ્યાં સુધી પ્રાઇવેટની વાત છે આ માટે આપના આપના ઉપરથી પણ સૂચના આવી ગયું છે, આપને ઇન્સ્ટ્રક્શન પણ આપી દીધું છે અને આ ઇન્સ્ટ્રક્શન માટે એવી રીતે રાખેલી છે કે રૂટીન જે ચાલુ છે અને આ માટે 2 થી 3 બેડ અત્યારે બધાવવાનું છીએ. અને જે આપના ટાઈમિંગ હતું કે 8 વાજે ચાલુ કરીએ, આ નહીં, આપના અર્લી મોર્નિંગ ચાલુ કરવાનું છે અને મેક્સિમમ પેશન્ટને આપને લેવાનું છે. અને જે ઇમરજન્સીમાં જે જે આવે આ બધાને આપનું સમાવેશ કરવાનું અને સ્ટાફનું પણ એવી રીતે ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે. ડોક્ટર અહીંયા બતાવી દીધું છે, એક સ્ટાફ બતાવી દીધું છે એટલે કોઈ પણ પરિસ્થિતિ આવે તો આપના સિવિલ હોસ્પિટલ આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જે ડાયાલિસિસનું પ્રોસેસ છે આ જે ટેકનિશિયન હોય આ કરતા હોય પણ આ સંપૂર્ણ રીતે ઇન્ડિપેન્ડન્ટલી નથી કરતા. આમાં એવી રીતે છે કે આમાં મેડિસિન વિભાગનું રેસિડેન્ટ હોય, મેડિસિન વિભાગનું ડૉક્ટર હોય અને આ સાથે સાથે જે આપના પાસે નેફ્રોલોજિસ્ટ છે આ પણ મોનિટર કરતા જ હોય. એટલે જે આ પ્રોસેસ છે આ પ્રોસેસમાં લેબ ટેકનિશિયન ચાલુ કરે પણ આ સંપૂર્ણ રીતે અંડર સુપરવિઝન ઓફ મેડિસિન ડૉક્ટર એઝ વેલ એઝ નેફ્રોલોજિસ્ટનું સુપરવિઝનમાં કરતા હોય. એટલે આજે છે આ માટે હું જોઈ લઈશ કે શું દર્દીને થયું છે, શું વધારે પ્રોસેસ કરવા પડે છે. આ માટે હું એકવાર આપના સ્ટાફ સાથે વાત કરીશ. નહીં, આપને ચાલવા નહીં દીધી, આપને તો દર્દી માટે છીએ એટલે એકવાર હું સ્ટાફ સાથે વાત કરીશ કે શું નવું ફોર્મ આવ્યું છે અને શું છે. બરાબર, એટલે પેલા તો હું એવી રીતે સ્પષ્ટતા આપી દઉં કે જીએમએસસીએલ નું જે સંસ્થા છે અને જીએમએસસીએલ નું જે વેરહાઉસ છે, હા, જે જ્યાં સ્ટોર થાય છે, આ સંપૂર્ણ રીતે પીડીયુ હોસ્પિટલની વહીવટી કંટ્રોલમાં નથી, આ અલગથી ચાલે છે. જ્યાં સુધી પીડીયુ હોસ્પિટલ અને વેર હાઉસનું જે સંબંધ છે આમાં એવી રીતે સંબંધ છે કે જીએમએસસીએલથી જે દવા આવતી હોય, આ જીએમએસસીએલથી દવા ગાંધીનગરથી આવે, ત્યાંથી પહેલાં માંગણી કરીએ છીએ ગાંધીનગરથી આવે, પછી ત્યાં વેર હાઉસમાં જમા થાય, પછી ત્યાંથી આપના પીડીયુ હોસ્પિટલમાં આવે. એટલે આ માટે ફાર્માસિસ્ટ જે અહીં ડેપો મેનેજર છે આ સાથે કોન્સ્ટન્ટ ટચમાં હોય કે ક્યારે દવા આવ્યું, શું દવા આવ્યું, આપનું જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ ઈડીએલનું લિસ્ટ મોકલતા હોય, આ દવા અહીંયા મોકલતા હોય. જ્યાં સુધી ત્યાંથી ખરીદીની વાત છે, ખરીદી જે પીડીયુ હોસ્પિટલ છે આ ટ્રાન્સપેરન્ટ રૂપ રીતે આ દવાની ખરીદી કરી છે. આમાં અલગ અલગ પ્રોસેસ છે, હું આમાં પ્રોસેસ બતાવું કે પહેલાં તો જે એસેન્શિયલ ડ્રગ છે આ જીએમએસસીએલથી સપ્લાય થતી હોય, જીએમએસસીએલથી સપ્લાય થાય અને આ સિવાય પણ જીએમએસસીએલથી આપની દવાની માંગણી કરીએ છીએ, પણ અમુક પેશન્ટ જ્યારે આવી જાય અને પેશન્ટનું શ્વાસનું ખ્યાલ રાખવા, પેશન્ટનું કંઈ વિપરીત પરિસ્થિતિ નહીં થાય, આ માટે જીએમએસસીએલ સિવાય પણ અધર પ્રોસેસ સરકારશ્રી તરફથી મંજૂર છે. આમાં એવી રીતે છે કે પહેલાં આપના પ્રધાનમંત્રી અથવા એચએલએલમાં આપના સત્તા મર્યાદામાં ખરીદી કરી શકીએ, પણ પેશન્ટની જરૂરિયાત મુજબ. અને ત્યાં પણ દવા અવેલેબલ નહીં હોય તો લોકલ પરચેજમાં એવી રીતે છે કે લોકલ પરચેજમાં આપના સત્તા મર્યાદામાં અમુક જે પેઢી હોય આ
અમુક અમુક પેઢીથી આપના જે મોર દેન 5000 પેઢી મારા જાણમાં મળ્યું છે કે રાજકોટમાં છે, એટલે જ્યાં જ્યાં દવા મળતી હોય અર્જન્ટમાં આ 10000 રૂપિયાની મર્યાદામાં લોકલ પરચેજમાં આપના, પણ બહુ જરૂરી હોય તો આપના મંગાવતા હોઈએ છીએ. પણ પણ જ્યાં સુધી આ ડેપો મેનેજરની વાત છે, આ આ આ સાથે જે મારા યાની સ્ટાફનું જે વાત છે, આ સ્ટાફ જે જીએમએસસીનું દવા હોય આ સાથે સંલગ્ન હોય, આ આ માટે ફોન કરતા હોય અને ફોન 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 જરૂરિયાત પણ હોય. પણ પણ જ્યાં સુધી ખરીદીની વાત છે, આ જે એક એક બે સ્લીપ જે મળ્યું છે આ આ એન્ટરપ્રાઇઝીસનું, આ કોનું છે કેનું છે, આનું આપના ડેપો મેનેજરનું છે કે શું છે, આ આપનું આપનું ખબર જ નહીં. આપના કોણ લે કે બહારથી દવા લેવી છે, ક્યાંથી લેવી એ નિર્ણય કોણ લે? આમાં જો આમાં એક એક પ્રોસેસ હોય, જ્યારે જ્યારે પહેલાં તો આપના જ્યાં છે એચઓડી તરફથી ડિમાન્ડ આવે કે આજે મને તાત્કાલિક આ દવાની જરૂરિયાત છે અને આને આપના અહીંયા સ્ટોરમાં એવેલું નહીં હોય, તો એક એક સાદર રજૂનું પ્રોસેસ હોય, યાથી નીચેથી મારા સુધી આવે યા અત્યારે ખરીદી કરવાનું છે, અને ત્યારે ત્યારે આપનું 3 પેઢીનું દવા અથવા એ એવું કંઈ જરૂરી હોય તો 5-6 જગ્યા ફોન કરી ટેલિફોન કરી આપના પાસે પહેલાં પહેલાં ડિમાન્ડ હોય. એટલે ટોટલી ટ્રાન્સપેરેન્ટ રીતે આપના બધું કરીએ છીએ, અને કોઈ પણ મને નથી લાગતું કે ફાર્માસિસ્ટ સાથે અને કોઈ ડેપો મેનેજર સાથે કોઈ સંકળાયેલ છે. પણ એવું 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 કંઈ બનશે તો આજે આજે હું એક આ માટે કમિટી પણ બનાવવાનું છું. આ આ આ કમિટીને હું તપાસ કરાવીશ અને જે પણ રિપોર્ટ આવશે આ બધા સામે રાખીશ. સાહેબ, જેટલી દવા ખરીદી થઈ છે પ્રતિક રાણપરાના સ્ટોરમાંથી, કારણ કે એના કરતાં તો મોટા હોલસેલરો રાજકોટમાં છે, તેની પાસેથી નહીં ને પણ આની પાસેથી ખરીદી કરવાનું કારણ કંઈક સાઠગાંઠ તો હોઈ શકે ફાર્માસિસ્ટ? પ્રતિક રાણપરા હું નામ તો આજે સાંભળ્યું અને એક બે દિવસથી સાંભળું છું, પણ આપના નામ સાથે ક્યારેય જઈએ નહીં. આપના જે પેઢી છે, આપના જે દવાનું શોપ છે, આ આ સાથે જઈએ છીએ. એટલે હું કહું, પહેલાં તો આપના જીએમએસસીથી કરીએ છીએ, પછી પછી આપના અત્યારે ટેન્ડર પણ ચાલે છે, ટેન્ડરનું પ્રોસેસ છે, ટેન્ડરનું પ્રક્રિયા 2-3 મહિનામાં પૂરું થાય ટ્રાન્સપેરન્સી સાથે. એટલે આપના પાસે ટેન્ડર છે, પછી એચએલએલ હોય, પછી પ્રધાનમંત્રી હોય, આ 4-5 પ્રોસેસમાંથી પસાર થવા પછી આપના અત્યંત જરૂરિયાત હોય અને ડિપાર્ટમેન્ટ તરફથી અત્યંત જરૂરિયાત કરી માંગણી કરવાનું હોય, માંગણી કરે અને અને આપ અને આ સત્તા મર્યાદામાં હોય તો પણ 3-4 જણાનું, એક જણાનું નહીં, 3-4 જણાનું ટેલિફોનિકલી અથવા કઈ લેટર લઈને તાત્કાલિક સેમ ડે મંગાવવાનું હોય તો એવી રીતે કરીએ છીએ. પણ આ સવાલ એટલો જ છે, હોલસેલર કરતા રિટેલરની દવા કોઈ દિવસ સસ્તી ન હોય. રાજકોટ શહેરમાં મોટી ટાંકી ચોકની અંદર ઢગલો બંધ હોલસેલર છે, પરંતુ છેક દૂર ગામના છેવાડે જે પ્રતિકની ફાર્માસિસ્ટ ઓફિસ ઊભી કરી છે ત્યાંથી ખરીદી થતી હતી. નહીં, આ આ કોણ છે, આ ક્યાં છે, હું હમણાં કીધું કે કદાચ એવી રીતે કોઈ સંકળાયેલા હોય અને એવી રીતે બેનિફિટ ઓફ પ્રોફિટ લઈને કોઈ કોઈ એવી રીતે હોય તો આ માટે હું હમણાં કીધું કે એક આજે કમિટી બનાવવાનું છીએ. આપણે વાત થઈ ગઈ છે અને અને આવું તપાસ કરાવીશ, પણ પ્રાઇમરી રીતે મને લાગે છે કે આ જો ફોન જાતા હોય, આ ડેપો મેનેજર છે, ડેપો મેનેજર અને ફાર્માસિસ્ટ સાથે આ આ નેચરલ રિલેશન તો હોય જ, એટલે કે જીએમએસસીએલથી દવા જે આવે આ દવા માટે અમુક અમુક સમય માંગણી કરતા આવે, પણ પણ આ જે સો કોલ જે પ્રતિક છે આનું દવાનું દુકાન ચાલે છે અથવા એવું ચાલે છે, આનું આનું કંઈ કંઈ પહેલાંથી ખબર જ નહીં હતું, અને એવું એવું કંઈ કરતા હોય તો અને આપના કોઈ ત્યાંથી સ્ટાફ સંકળાયેલો હોય તો આનું અને હું તપાસ કરાવીશ અને 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 તપાસનો રિપોર્ટ તમારી સામે પણ રજૂ કરીશ. ઘટના બની અને 6-7 દિવસ વીતી ગયા, એક પહોંચ મળી એમાં પીડીયુનું નામ, હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ નહીં, શું સરકારી મિલકતને કોઈ નુકસાન થતા પણ આપ શાંતિથી બેઠા છો કે કોઈની સંડોવણી છે એટલે શાંતિથી બેઠા છો? ના ના, એવું કંઈ નથી. હું કીધું કે બધા જે સ્ટોરનું પ્રક્રિયા હોય અથવા બીજી પણ પ્રક્રિયા હોય એક સરકારી નિયમાનુસાર થાય છે અને બધું ટ્રાન્સપેરન્સી સાથે થાય છે. હું હમણાં કીધું કે ટ્રાન્સપેરન્સી સાથે થાય છે અને આમાં આમાં અમુક અમુક પ્રોસેસ હોય, અમુક અમુક લેવલ ઉપર યાથી મંજૂરી થાય પછી આપણું આગળ વધીએ છીએ, તો પણ કદાચ એવી રીતે લાગે છે તો હું એકવાર તપાસ કરીને આગળ વધીશ. પોલીસ ફરિયાદ કરશો કે નહીં કરો? પીડીયુનું નામ બતાવેલું છે, પોલીસ ફરિયાદ થશે કે નહીં આ અમારે જાણવું છે. જરૂર જરૂર પડશે તો પોલીસ ફરિયાદ પણ થશે. ઓકે ઓકે.